બાપ તો આપણો મોહ છે અને સરવણું સરાવે છે ભાવેણનો નાથ ધન્ય ધન્ય મહારાજ ધન્ય દુશ્મન છતાં દાના એના હૃદયમાં ભરપૂર છે ગૌરવ કર્યો સાબિત તું તો ગ્વાહિલ વાડનું નૂર છે ભોળા દિલના ભૂપતિ તું તો શિવનો અવતાર છે તારા ચરણમાં વંદન હજારો વાર છે નિકિદાસ આવો સારું થયું તમે વેલા સરા કારણ કે મેં કરેલા કાર્યમાં તમે સૌ મને મદદ હદ કરી મહારાજ આપે તો હદ કરી લ્યો હવે બાકીનું અધૂરું કામ હવે મને સંભાળવા જય હો આશીર્વાદ આપો આશીર્વાદ આપો તું અને દેવા બંને બાળકોને લઈ અને ગામની બહાર બેસો ત્યાં હમણાં અમે આવી જાઓ જોગીદાસ તમે શું ગામ છોડવા માંગો છો આપના હુકમનો અનાદર સી રીતે થઈ શકે મહારાજ મેં તમને ગામ છોડવાનો હુકમ કર્યો જ નથી મેં તો ખાલી એટલું જ કહ્યું છે કે કુંડલા ઉપર સત્તા અમારી નથી તમારો કુંડલામાં રહેવાનો સંપૂર્ણ અધિકાર છે માફ કરજો મહારાજ ધરતી ઉપર જોગીદાસ ખુમાણ ઊંચું માથું કરીને શી રીતે ચાલે અને હવે તો હું કુંડલાની ધરતી પર ક્યારે પગ મૂકીશ ક્યારે જ્યારે મારી માતૃભૂમિ સ્વતંત્ર બને કદાચ નહીં બને તો મારી પ્રતિજ્ઞા છે સુબેદાર કે જીવન વિતાવીશ આજથી જંગલ તણા દુઃખો સહી ગાળીશ મારા દેહને જઈને હિમાલય નહીં સ્વતંત્ર મારી માતૃભૂમિ કરું ના હું જ્યાં સુધી અગરાજ પાણી નાવલીનું કરું છું હું ત્યાં સુધી શાંત રહો ભાણવા શાંત રહો શાંત રહો ભાણવા તો શાંત રહો મંદોમસ્ત હાથીઓની ચાલ ઉપર કૂતરાઓ ભસવામાં જ પોતાની મગરૂરી સમજે હા જગીદા એટલે તમે શું બારવટે ચડવા માંગો છો મેરા ભાઈ મેરણે જોડી આપણે રાહ જોઈ રહ્યા છે હા બેટા જોગીદાસ જોગીદાસ બરાબર છે અત્યારે દર અત્યારે મારી રાહ જુએ છે તો ચાલો નહીં ઠીક લ્યો મહારાજ હવે પ્રણામ નહીં જોગીદાસ સબૂર તમારે બાર વટે ચડવું છે બાર વટું જ ખેલવું હોય તો તમારી પાસે હું
એક યાદગાર વસ્તુ માગું છું. મારું સર્વસ્વ તો આપના ચરણમાં અર્પણ થયું છે મહારાજ, હવે તો માત્ર આ બે ફૂલ લઈને જાઉં છું. એ બે ફૂલ માગું છું. જોગીદાસ, જંગલના તમે બંને ભાઈઓ જંગલના દુઃખ સહન કરી શકશો, પણ આ કુમળા બાળકો જંગલના ટાઢ તડકા નહીં વેઠી શકે. જોગીદાસ, તો એ બે બાળકોને હું મારી પાસે રાખીશ. જો કદાચ તમે મને સહેલાઈથી નહીં આપો તો બળ જબરથી હું મારી પાસે રાખી. જોગીદાસ, પરંતુ મહારાજ, હું જાણું છું બેટા. હા બેટા, ભાઈ હું જાણું છું, બધી વાત જાણું છું, પણ બેટા હું તને વચન આપું છું કે જ્યારે તું સાસર વાસે જઈશ ત્યારે તારો પિતા જોગીદાસ જે કરિયાવર કરશે એથી અધિક કરિયાવર આ તારો ધર્મનો પિતા કરશે. બેટા, જોગીદાસ આ બંને બાળકો એની જવાબદારી મારા શિરે છે. મારા દીકરા સુરવા કરતા આ બંનેને હું વધારે વાલા કરી, અને હવે આ બે બાળકો મહારાજ ત્યારે રામ રામ જય સુરત. બેટા, મહારાજ ની ગોદ માં રહી દાણા શું કહેવાય એ જરા સમજતા શીખજો. બેટા, એ જરા સમજતા શીખજો. ઠીક જો મહારાજ, ત્યારે રામ રામ જય સુરત દાદા.